નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે છે તે ટોપ ટેન પ્રશ્નો જોવાના છીએ જે તમને યુજીવીસીએલની એક્ઝામમાં ઘણા બધા ઉપયોગી થવાના છે એટલે બધા પ્રશ્ન છે તે ધ્યાનથી જોઈ લેજો અને મિત્રો કાલે છે તે આપણે કંઈ કારણોસર છે તે સાંજે લેક્ચર નહોતો આવ્યો પણ આજથી છે તે રેગ્યુલર તમારે છે તે સાંજે પણ લેક્ચર ચાલુ થઈ જશે આઠ અથવા તો સાડા આઠની વચ્ચે છે તમારે આવી જશે એટલે ધ્યાનથી બધા જોઈ લેજો અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો મિત્રો આજના આપણા ટોપ ટેન પ્રશ્નો છે તે ચાલુ કરીએ તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ફ્યુઝ વાયર તરીકે લેડ ટીનના સંયોજનનું અનુક્રમે પ્રમાણ કેટલું હોય છે ફ્યુઝ વાયર તરીકે લેડ અને ટીનના સંયોજનનું અનુક્રમે પ્રમાણ કેટલું હોય છે તેના ઓપ્શન છે ઓપ્શન એ 37% ટકાથી 63% ટકા ત્યારબાદ ઓપ્શન બી અડસઠ ટકા બત્રીસ ટકા ત્યારબાદ ઓપ્શન સી સિત્તેર ટકા ત્રીસ ટકા કે ઓપ્શન ડી 25% ટકા ટકા તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 37% ટકા અને ત્રેસઠ ટકા એટલે કે ફ્યુઝ વાયર જે હોય છે તેની અંદર લેડ છે તે 37% ટકા અને ટીન છે તે ત્રેસઠ ટકા હોય છે બંનેનું મિશ્રણ એટલું એટલું હોય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે મોટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કઈ પ્રોટેક્ટિવ ડિવાઇસ વપરાય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ કિટકેટ ફ્યુઝ ઓપ્શન બી એચઆરસી ફ્યુઝ ઓપ્શન સી ઓવરલોડ કરંટ રિલે કે ઓપ્શન ડી અંડર વોલ્ટેજ રિલે ચાલો આઈએમપી એમ પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે મોટર સ્ટાર્ટર માં નીચેના પૈકી કઈ પ્રોટેક્ટિંગ ડિવાઇસ વપરાય છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓવરલોડ કરંટ રિલે મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે મોટર સ્ટાર્ટરમાં છે તે ઓવરલોડ કરંટ રિલે પ્રોટેક્ટિંગ ડિવાઇસ વપરાય છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે સાધારણ રીતે મિત્રો જોઈએ તો ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઝીરો પોઈન્ટ પાંચ લેગિંગ ઓપ્શન બી ઝીરો પોઈન્ટ પાંચ લીડિંગ ઓપ્શન સી શૂન્ય કે ઓપ્શન ડી યુનિટી તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી યુનિટી કે સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર છે તે યુનિટીમાં હોય છે એક્ઝામની અંદર તમને કદાચ આવા પ્રશ્ન પૂછી શકે છે અને મિત્રો હા જો તમે ગમે ત્યાંથી તૈયારી કરતા હોય કોઈ પણ બુકમાંથી કરતા હોય કોઈ કોર્સમાંથી કરતા હોય ગમે ત્યાંથી કરતા હોય તમારે પરીક્ષામાં પ્રશ્ન છે તે આડાવળા કરીને પૂછશે જે રીતે ઝેટકોના પેપરમાં પૂછેલા હતા પ્રશ્ન બધા બેઝિક સામાન્ય હશે પણ એને વળાંક આપીને એટલો ટફ કરી નાખ્યો હશે કે તમને થોડોક પ્રોબ્લમ થશે વાંચો તો પણ તમને એવું થશે કે આવું તો મેં વાંચ્યું જ નથી પણ પ્રશ્ન સિમ્પલ જ હશે પણ તેને થોડુંક આડોળો કરીને મૂકેલો હશે એટલા માટે એ રીતના તમારે પ્રશ્નો વધારે આવશે એટલે એ પણ તૈયારીમાં રહેવાનું છે અને અમુક અમુક જે શુદ્ધ ગુજરાતીમાં જે શબ્દો હોય છે તે પણ તમારે જોઈ લેવાના એ પણ આપણે તેની આખી પીડીએફ છે તે પીડીએફ જ એપ્લિકેશનમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકશો અંદર તમને ઘણા બધા શબ્દો છે તે અંદર મળી જશે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઓલ્ટરનેટરની સિન્ક્રોનાઇઝ કરવાની રીત કઈ છે ઓલ્ટરનેટરની સિન્ક્રોનાઇઝ કરવાની રીત કઈ છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ડાર્ક એન્ડ બ્રાઇટ લેમ્પ મેથડ ઓપ્શન બી સિન્ક્રોસ્કોપની રીત ઓપ્શન સી કોમ્પ્યુટરાઈઝડ સિન્ક્રોનાઇઝિંગની રીત કે ઓપ્શન ડી ઉપરના બધા જ ઓલ્ટરનેટરની સિન્ક્રોનાઇઝ કરવાની રીત કઈ છે તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ ઓલ્ટર ઓલ્ટરનેટરની સિન્ક્રોનાઇઝ કરવાની આ ત્રણેય રીત છે ડાર્ક એન્ડ બ્રાઇટ લેમ્પ મેથડ ત્યારબાદ ની રીત ત્યારબાદ કોમ્પ્યુટરાઈઝડ ની રીત આ ત્રણેય છે તે રીત છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે એસી સિંગલ ફેઝ મોટરમાં કેવા પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે સામાન્ય રીતે એસી સિંગલ ફેઝ મોટરમાં કેવા પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ડ્રમ વાઇન્ડિંગ ઓપ્શન બી કોન્સ્ટન્ટ વાઇન્ડિંગ ઓપ્શન સી કન્સેન્ટ્રિંગ વાઇન્ડિંગ કે ઓપ્શન ડી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કન્સેન્ટ્રિક વાઇન્ડિંગ સામાન્ય રીતે એસી સિંગલ ફેઝ મોટરમાં છે તે કન્સેન્ટ્રિંગ વાઇન્ડિંગ કરવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ઇન્ડક્શન મોટરનો શરૂઆતનો કરંટ કંટ્રોલ કરવા માટે જે આપણે ઇન્ડક્શન મોટર હોય છે તેની અંદર શરૂઆતનો જે કરંટ હોય છે તેને કંટ્રોલ કરવા માટે ઓપ્શન જોઈએ ઓપ્શન એ સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવા માટે ઓપ્શન બી રનિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવા માટે ઓપ્શન સી સ્ટાર્ટિંગ અને આઈસીટીપી સ્વિચથી પાવર સપ્લાય આપવામાં આવે છે કે ઓપ્શન ડી કેપેસિટીનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે કે ઇન્ડક્શન મોટરનો શરૂઆતનો જે કરંટ કંટ્રોલ કરવો હોય તો આપણે સ્ટાર્ટિંગ સમયે મોટરને ઓછા વોલ્ટેજ આપવા પડે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ડબલ સ્ક્યુરલ કેજ ઇન્ડક્શન મોટર સિંગલ કેજ સ્ક્યુરલ કેજ મોટરની કઈ ખામીને દૂર કરે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઓછો ટોર્ક ઓપ્શન બી ઓછું એસ્પિરેટિંગ ઓપ્શન સી ઓછી કિંમત કે ઓપ્શન ડી એક પણ નહીં તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓછો ટોર્ક કે ડબલ સ્ક્યુરલ કેજ ઇન્ડક્શન મોટર સિંગલ કેજ સ્ક્યુરલ કેજ મોટરની છે તે ઓછા ટોર્કની ખામીને દૂર કરે છે તેના પછી મિત્રો આપણો આઠ નંબરનો પ્રશ્ન જોઈએ કે ડીસી મોટરમાં સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ તરીકે કયો તાર વપરાય છે ડીસી મોટરમાં સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ તરીકે કયો તાર વપરાય છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ યુરેકા ઓપ્શન બી ટંગસ્ટન ઓપ્શન સી કોપર કે ઓપ્શન ડી એલ્યુમિનિયમ તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ યુરેકા ડીસી મોટરમાં સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ રેજિસ્ટન્સ તરીકે યુરેકા તાર વપરાય છે હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે ટ્રાન્સફોર્મરનું જે કુલિંગ છે તે શા માટે જરૂરી છે મિત્રો તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ હમિંગ ઘટાડવા માટે ઓપ્શન બી લોસ ઘટાડવા માટે ઓપ્શન સી ઉત્પન્ન હિટને વાતાવરણમાં ધકેલવા માટે કે ઓપ્શન ડી એક નહીં તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉત્પન્ન હિટને વાતાવરણમાં ધકેલવા માટે ટ્રાન્સફોર્મરનું માટે જરૂરી છે કે તેમાં ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલી શકાય તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ પ્રશ્ન છે કે વાહક વિદ્યુત પ્રવાહ પસાર થતા થતી ગરમીની માત્રાનો આધાર આધાર નીચેના પૈકી કયા પરિબળ પર રાખે છે પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ઉત્પન્ન થતી ગરમીની માત્રાનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ હિટિંગ એલિમેન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓપ્શન બી હિટિંગ એલિમેન્ટનો અવરોધ ઓપ્શન સી વીજ પ્રવાહ પસાર થવાનો સમય કે ઓપ્શન ડી ઉપરના બધા જ તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉત્પન્ન થતી ગરમીની માત્રાનો આધાર છે તે આ ત્રણેય પરિબળ રાખે છે એટલે કે હિટિંગ એલિમેન્ટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હિટિંગ એલિમેન્ટનો અવરોધ અને વીજ પ્રવાહ પસાર થવાનો સમય આ ત્રણેય પરિબળ છે તે આધાર રાખે છે તો મિત્રો આ હતા આપણા ટોપ ટેન પ્રશ્નો બધા જ પ્રશ્ન આ એમ બે હતા ધ્યાનથી જોઈ લેજો અને અગાઉના લેક્ચર પણ આપણે ઘણા બધા લીધેલા છે તે બધા જોઈ લેજો અને આજે આપણે આઠ વાગે કે સાડા આઠ વાગે વચ્ચે એક લેક્ચર લઈશું તે પણ જરૂર જોઈ લેજો કાલે પણ લેવાના તમને પણ કાલે કંઈ કારણોસર આપણે લઈ શક્યા નહોતા એટલા માટે આ જે છે તે આઠથી સાડા આઠ વચ્ચે આપણે લેક્ચર આવી જશે અને જે મિત્રોને સરખી તૈયારી કરવી હોય તે મિત્રોએ કોર્સ નથી લીધો યુજીવીસીએલનો તો લઈ લેજો એપ્લિકેશનની અંદર આપણે આપેલો છે આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર મૂકેલો જ છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને અંદરથી કોર્સ પરચેઝ કરી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ